રાજકોટના પોલીસ કમિશનર બાદ સુરતના તત્કાલીન ડીસીપી એમએસ ભગુરા વિરુદ્ધ ફરિયાદની ઘટના આવી સામે. સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહમંત્રીને ડીસીપી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો કે ડીસીપીને લાંચ પેટે રકમ ન આપે તો ખોટા કેસમાં મિલકત પડાવવાનો કારસો રચ્યો હતો. ડીસીપી તેમજ અડાજણ પોલીસ મથકના બે રાઇટર સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી. રાઇટર હિતેશ ચૌધરી અને અનક નામના રાઇટરે 5.56 કરોડ પટાવવા કાવતરૂપ ઘડ્યું હતું. ખોટા પુરાવા ઊભા કરી બિલ્ડરને જેલમાં ધકેલી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે વર્ષ 2016માં મારી સાઇટ પરશુરામ ગાર્ડન પાસે ચાલતી હતી, જ્યાં અડાજણ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારી મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે ડીસીપી ભાભોર બોલાવે છે એમ કહી મને લઈ ગયા હતા. ત્યારબાદ મારી પાસે રૂપિયા 10 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જો રૂપિયા 10 કરોડ નહીં મળે તો આપનો ધંધો બંધ થઈ જશે એવી ધમકી ઉચ્ચારી હતી. પોલીસ સ્ટેશનમાંથી ડી સ્ટાફના એક પોલીસ કર્મચારી તેનું હીરો હોન્ડા લઈને મારી પાસે આવેલા અને મને એવું કીધેલું કે તમને ડીસીપી ભાભોર સાહેબ બોલાવે છે એમ કરીને મને અઠવા લાઇન્સમાં પોલીસ કમિશનરની કચેરીમાં લઈ જવામાં આવેલા. ત્યાં ભાભોર સાહેબની ઓફિસમાં મને જવાનું કીધેલું. આથી હું એમએસ ભાભોર સાહેબની ઓફિસમાં ગયો અને કીધું કે સાહેબ આપે મને બોલાવ્યા છે તો શું કામ હતું. ત્યારે ભાભોર સાહેબની સાથે બીજા એક બે જણા બેસેલા હતા અને ભાભોર સાહેબે મારી પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી કે લાંચ પેટે માંગણી કરેલી. મને એવું કહેવામાં આવેલું કે મને 10 કરોડ રૂપિયા આપી દે તો તને ધંધો કરવા દઈશ, બાકી તને ધંધો કરવા નહીં દઉં, તને કોઈ પણ ખોટા કેસમાં ફસાવીને તને તારું કામ પૂરું કરાવવા દઈશ. આથી મેં સાહેબને કંઈ પણ કીધા વગર જી સાહેબ એમ કરીને હું નીકળી ગયેલો. હવે ત્યારબાદ અડાજણ પોલીસ સ્ટેશનના જે પોલીસ કોન્સ્ટેબલો હતા, ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો અને હિતેશભાઈ ચૌધરી પીઆઈ રાઇટર, આ લોકો મારી સાઇટ ઉપર વારંવાર આવવા મળ્યા અને મને પકડીને લઈ જવા મળ્યા કે તારી વિરુદ્ધમાં ફરિયાદ આવેલી છે આ રીતે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.